ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈ સરથાણા નેચર પાર્કમાં તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પોતાના પર્યાવરણીય ચળવળ સત્યાગ્રહ એગેન્સ્ટ પોલ્યુશન અંતર્ગત વિરલ દેસાઈ અત્યાર સુધી સરથાણા નેચર પાર્કમાં જુદા જુદા તબક્કે 8000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ અંગે તેમણે જણાવ્યું કે સરથાણા નેચર પાર્કમાં હાલમાં સુરતના ફેફસાની ગરજ સારે છે. અહીં હજુ કેટલાક પેજ પર ગાઢ વૃક્ષારોપણ કરી તેમાં વૃક્ષોનું વધારો કરીશું, જેથી બાયોડાયવર્સિટી સપોર્ટ મળશે. નેચર પાર્ક ખરા અર્થમાં લાખો લોકો માટે ઓક્સિજન પાર્ક બની શકે છે. વૃક્ષારોપણના કાર્યક્રમમાં સરથાણા નેચર પાર્કના ડોક્ટર રાજેશ પટેલ તેમજ હિના પટેલ હાજર રહ્યા હતા. વિરલ દેસાઈના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં સરથાણા નેચર પાર્કમાં થીમ બેઝ ફોરેસ્ટ તૈયાર કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. આજે આપ સૌ જાણો છો કે 5 જૂન છે, વિશ્વ પર્યાવરણ દિવસ છે. સામાન્ય રીતે આપણે આ દિવસે વૃક્ષોનું વાવેતર કરતા હોય છે, કારણ કે 15 જૂનથી સામાન્યતઃ ચોમાસું ચાલુ થતું હોય છે. 5 જૂને વૃક્ષો વાવીને પછી ચોમાસામાં વૃક્ષોનો વિકાસ થાય તેવી આપણી અપેક્ષા હોય છે. એટલે આજે સરથાણા નેચર પાર્ક ખાતે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના સહયોગથી આપણે 700 જેટલા ટ્રીનું પ્લાન્ટેશન આજે કરવા જઈ રહ્યા છીએ. અમુકનું અમે કર્યું છે, બાકીનું અમે કરી દઈશું. પાછળ પણ જુઓ છો આ બધા ઝાડ અત્યારે પડેલા, જેમાં મુખ્યત્વે લીમડો અને આસોપાલો વધારે છે, અન્ય સ્પેસીસ પણ છે. અને જે વૃક્ષો આપણા પર્યાવરણ માટે જે અત્યંત જરૂરી છે, આપણે વૃક્ષો વાવીએ છીએ પણ વૃક્ષો એટલા કાપીએ પણ છીએ. એટલે જેટલા કપાય નથી, બમણી માત્રામાં વૃક્ષો રોપાય તો આપણું પર્યાવરણનું જે બેલેન્સ છે જે જળવાઈ રહે. હાલમાં આપણે બધા ક્લાઇમેટ ચેન્જ નામની વસ્તુ બહુ સાંભળીએ છીએ. આપણે ક્લોરોફ્લોરોકાર્બન્સનો બી ઉપયોગ બહુ જ વધી ગયો છે. આજે ઘરે ઘરે એસીસ છે, ઘરે ઘરે રેફ્રિજરેટર્સ છે, એ સિવાય પણ બીજા સીએફસીઝના ઉપયોગ વધી ગયા છે, જે જે આપણી ઓઝોન લેયર જે છે એને નુકસાન કરે છે. તો વૃક્ષોના વાવેતરથી આપણું આ લેયર જે છે તે જળવાઈ રહે, કારણ કે વૃક્ષો ઓક્સિજનનું ઉદ્વહન કરે છે. એના કારણે આપણને ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. એટલે આજે અમે આ સરથાણા નેચર પાર્ક ખાતે અત્રેના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના સહયોગથી તેમજ અમારો જે સરથાણા નેચર પાર્કનો ડેડિકેટેડ સ્ટાફ છે, આમાં કોઈ બીજા કોઈ નથી, અમારો સ્ટાફ જ છે. અને આ સંપૂર્ણ જે આપ જોઈ શકો છો કે ત્યાં વૃક્ષોનું વાવેતર કર્યું છે અને એની અમે જાળવણી પણ કરીશું. જ્યાં સુધી વરસાદ ના આવે યોગ્ય રીતે ત્યાં સુધી અમે એની પર્યાપ્ત જાળવણી કરીશું. અને અમે સંખ્યા બી એટલા માટે ઓછી લીધી છે કે ભાઈ અમે એની જાળવણી કરી શકીએ, કારણ કે ઉગશે એનું મહત્ત્વ છે. સંખ્યા કરતાં અમે જાળવણી કરી શકીશું અને ચોમાસા સુધી આ વૃક્ષો ટકી જાય, જીવી જાય તેવો અમારો આશય છે. હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનમાંથી વિરલ દેસાઈ. આજે 5મી જૂન છે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો સરથાણા ઝૂ ખાતે આપણે ટ્રી પ્લાન્ટેશન કરી રહ્યા છે અને ટ્રી પ્લાન્ટેશનમાં અરાઉન્ડ 700 ટ્રીઝ પ્લાન્ટ કરવામાં છે. ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફેઝ પછી આમાં આખા નાના નાના પોકેટ ફોરેસ્ટ, એટલે જે અર્બન ફોરેસ્ટનું જે મહત્ત્વ જે છે એ અહીંયા એ થશે. કારણ કે ઝૂમાં ઘણા બધા વિઝિટર્સ આવે છે અને વિઝિટર્સને ખાસ કરીને જ્યારે જાણવા મળે કે અહીંયા સૌથી સારામાં સારું રિચ એન્ડ ડેન્સ પોકેટ જો છે તો ફોરેસ્ટનું, એ આપણું ઝૂ છે. અને ઝૂમાં આ રીતના આખા નાના નાના મિયાવાકી ફોરેસ્ટ થાય તો આગળ જતાં એનું સરસ સંકલન થઈ શકે ને લોકો સાથે એની એક અવેરનેસ ભાગરૂપે એનું બહુ મોટું એ થઈ શકે. આનાથી અહીંયાના લોકોને શું ફાયદો થશે? બેઝિકલી એક જ વસ્તુ કહીશ કે પર હેડ ટ્રી કાઉન્ટ જે છે આપણું ઇન્ડિયાનું આમ જોવા જઈએ તો 28, એટલે ઓછામાં ઓછું છે. એટલે આપણે સૌથી વધારે રોગ પ્રતિકારક શક્તિ ગણીએ કે ઓક્સિજન ગણીએ તો આપણને વૃક્ષોની જરૂર છે. અને વૃક્ષોના આવા પોકેટ્સ જે છે કે જેમાં ડેન્સ ફોરેસ્ટ, એટલે જે એમ કહી શકાય કે ઓક્સિજન પાર્ક કહી શકાય એવા છે, તો એ આજુબાજુના લોકોને માટે અને શહેરના એન્ટાયર ઇકોસિસ્ટમ માટે બહુ જરૂરી છે. બાયોડાયવર્સિટી એટલે અહીંયા ચકલીઓથી ઘણા બધા પક્ષીઓ તો છે જ, પણ જ્યારે મિયાવાકી પદ્ધતિથી કરીએ છીએ ત્યારે ધારો કે 500 વૃક્ષો આવતા હોય તો એને બદલે 1000-1500 વૃક્ષો આવી શકે, એટલે ડેન્સ ફોરેસ્ટ થઈ શકે, એનાથી ઘણો ફાયદો થઈ શકે છે. ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અગાઉ સુરતના ગ્રીન ઉધના રેલવે સ્ટેશન એમજ ઇન્ડિયન રેલવે સ્ટેશનનું પ્રથમ અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.